नमस्कार दर्शक मित्रों, आप जो रहे छो इंडियन एस्ट न्यूज समाचार વિગતે જોયો તો ખેડા જિલ્લાના નડિયાડ ડેરી રોડ પર આવેલા લક્ષ ડુપ્લેક્સ સોસાયટી વિસ્તારમાં રહેતી 7 વર્ષીય સગીર દીકરી તાનિયા પટેલની હત્યા 5 વર્ષ પૂર્વ થઈ હતી. તાનિયા પટેલનો ઉછેર તેની દાદી કુસુમ પટેલ કરી રહ્યા હતા. તાનિયા પટેલના માતા-પિતા કામધંધે લંડન રહેતા હતા. તાનિયા પટેલની હત્યા તેના પાડોશમાં રહેતા ઘરેથી ત્રીજા ઘરે રહેતા સગાભાઈ મીત પટેલ ધ્રુવ પટેલે કરી હતી. આ બંને ભાઈઓની માતા જિગીશા પટેલ પણ અપરાધમાં સામેલ હતી. નડિયાદ પશ્ચિમ પોલીસે તાનિયા પટેલની હત્યાના કેસમાં તમામ બાબતોની ચકાસણી કરી આરોપી ભાઈ મીત પટેલ ધ્રુવ પટેલ અને તેની માતા જિગીશા પટેલની કરી હતી ધરપકડ. આરોપી ભાઈઓ અને માતા આયોજન પ્રથમ તાનિયા પટેલનું અપહરણ કરી તાનિયા પટેલના લંડન સ્થિત માતા પિતા પાસે મોટી રકમની ખંડણી તરીકે માગવાનો ઈરાદો હતો. પ્રથમ તાનિયા પટેલને આરોપી મીત પટેલ અને લલચાવી ફોસલાવી ચોકલેટ આપવાના બહાને કારમાં બેસાડી નડિયાદથી આણંદ જિલ્લાના આંકલાવ તરફ લઈ ગયા હતા. તાનિયા પટેલનું અપહરણ થયું તેવી ખબર નડિયાદમાં સોશિયલ મીડિયામાં પ્રસારિત થતા આરોપીઓ અને તેની માતા ખંડણી માગવાની યોજના પડતી મૂકી તાનિયા પટેલ આરોપીઓ પાડોશીના ઘરે રમવા જતી હતી, જેથી તેમની ભાંડો ફૂટી જતા તાનિયા પટેલને આણંદ જિલ્લાના આંકલાવ પાસે આવેલા નાની સંખ્યાડ ગામે, જ્યાં મહીસાગર નદી પસાર થાય છે, જ્યાં બ્રિજ પર લઈ જઈને બ્રિજ પરથી મહીસાગર નદીમાં ફેંકી દીધી હતી. તાનિયા પટેલ મહીસાગર નદીમાં પાણીમાં ડૂબી જવાથી તેનું મોત નિપજ્યું હતું. 3 દિવસ બાદ તાનિયા પટેલની લાશ આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના નાની સંખ્યાડ ગામ મહીસાગર નદીમાં પટ પરથી મળી આવી હતી. નડિયાદ પશ્ચિમ પોલીસ, નડિયાદ ટાઉન પોલીસ, નડિયાદ એલસીબી, નડિયાદ એસઓજીએ સંયુક્ત તપાસ હાથ ધરતા સગીરના હત્યાનો ભોગ બનનાર તાનિયા પટેલના પડોશી બે ભાઈઓ મીત પટેલ ધ્રુવ પટેલ અને તેના માતા જિગીશા પટેલની સંડોવણી બહાર આવી હતી. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી તેમની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સદર કેસ ચાલી જતા ખેડા જિલ્લા કોર્ટે આજે ત્રણેય આરોપીઓને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સજા સંભળાવી છે. સાથે 4 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. એને તણે તેના ફાંસીની સજા આવી જોઈએ, એના બદલે આ જીવનની સજા કરે. મને ના ગમ્યું, મને બહુ દુઃખ થયું. મારી દીકરી જેમ એની માં જેવી રડસ એમ આ ગુનેગારની એની જે અમિતાની મારી રડવી મારી છોકરી રહી નહી શકતી, એટલું મને યાદ આવે છે. મારી છોકરી તો એને જે જન્મ આપે છે એ મારી તો સીધ અસર થાય. મારી વહુ અત્યારે એટલી બધી રડતી હોય છે બિચારી.